આદરણીય દર્શક મિત્રો, નમસ્કાર. આજે મિસ્ટર રિપોર્ટર ન્યૂઝ ચેનલના માધ્યમથી હું ડૉક્ટર મિરલ જિગ્નેશ અમીન આપ સૌને નમ્ર અપીલ કરવા જઈ રહી છું કે આજે જ્યારે આપણો ભારત દેશ એક સંક્રામક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, કોરોના નામનો વાયરસ જ્યારે આપણા ભારત દેશમાં હાવી થઈ ચૂક્યો છે, ત્યારે એક રિસ્પોન્સિબલ સિટીઝનશિપ તરીકે, એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે આપણે શું કરી શકીએ છીએ. સૌથી પહેલું અગત્યનું, જે કદાચ આપ સૌ જાણો જ છો, મારે તમને કહેવાની પણ કદાચ જરૂરિયાત નથી ઊભી થઈ રહી અત્યારે, કે સોશિયલ ડિસ્ટન્સિંગ જે અત્યારે દરેકને ધ્યાનમાં જ છે આ વસ્તુ. સોશિયલ ડિસ્ટન્સિંગ શા માટે આપણે કરી રહ્યા છીએ? કેમ કે અત્યાર સુધીમાં ઘણી બધી વાર તમને નોર્મલ શરદી, ખાંસી, તાવ બધે જ થયેલું હશે, આ એક એવો સંક્રામક વાયરસ છે કે જે એટલી ઝડપથી પ્રસરી રહ્યો છે કે તમે તમારા સપનામાં પણ નહીં વિચાર્યું હોય. પણ અફસોસ સાથે કહેવું પડે છે કે આજે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે 21 દિવસ માટે ઇન્ડિયાને લોકડાઉનની અપીલ કરી છે, ત્યારે લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉમટી ગયા છે કે જાણે કાલથી આપણા ઇન્ડિયામાં કશું મળવાનું જ નથી. તો હું એક વાત બહુ સ્પષ્ટ કહેવા માગું છું મિસ્ટર રિપોર્ટરના માધ્યમથી, કે દરેક ઇસેન્શિયલ વસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, ફળો, પેટ્રોલ પંપ્સ, દવાઓ, આ બધી જ ઇસેન્શિયલ વસ્તુઓ ચાલુ રહેવાની છે. આમાં કોઈ પણ જાતની, કોઈ પણ લોકડાઉન સિસ્ટમ અહીંયા નથી લાગુ પડી રહી. લોકડાઉન આપણા બધા માટે છે, આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ એના માટે છે. તો આ દરેક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, આ દરેક પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને, એક ભારતીય નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે આપણે ઘરમાં રહીએ અને આ રોગને આક્રમક થતાં આપણે જ અટકાવી શકીએ એમ છીએ. પણ બીજી એક દુઃખની વાત છે કે લોકો સોશિયલ મીડિયા પર ઘણી બધી એવી વાત ફેલાવી રહ્યા છે કે જે તદ્દન અફવાઓ છે. તો આપના માધ્યમથી હું જણાવવા માગીશ કે જે કોઈ પણ આ અફવાઓ ફેલાવી રહ્યા છે એ મહેરબાની કરીને અહીંયા જ સ્ટોપ કરી દેજો. કેમ કે અત્યારે ભલે દરેક આપણા ભારત દેશની પોલીસ, આપણા ભારત દેશના ડૉક્ટર્સ અને જવાનો જે બોર્ડર પર આક્રમક રીતે કામ કરી રહ્યા છે આપણા માટે, જે બહારથી આવતા લોકોને રોકી રહ્યા છે આપણા દેશમાં આવવા માટે, એ લોકોની મહેનત પર પાણી નહીં ફેરવશો. અને જે કોઈ પણ આવી અફવાઓ ફેલાવી રહ્યા છે એ દરેક પર એક્શન્સ લેવામાં આવશે, આવશે અને આવશે જ. એટલે અત્યારની જે સિચ્યુએશન છે એને પેનિક કરવાની ટ્રાય નહીં કરશો એ હું આપને આપના માધ્યમથી હું જણાવવા માગું છું. અને હંમેશા ભારત દેશ પર જ્યારે પણ આવી કોઈ મોટી આફત આવી છે ત્યારે તમામ દેવી દેવતાઓના આશીર્વાદથી અને આપણી સરકારની લાજવાબ કામગીરીથી આપણે આમાંથી બહાર આવ્યા છીએ. અને કોરોના નામના વાયરસના આક્રમકથી આપણે હજુ બહાર આવી જઈશું એવો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે. પણ એક ડૉક્ટર તરીકે, એક નાગરિક તરીકે હું તમને બે હાથ જોડીને અપીલ કરું છું કે ભારત દેશને બચાવવો માત્ર ને માત્ર આપણા હાથમાં છે. એક જવાબદાર નાગરિક તરીકે તમે તમારી સતર્કતા બતાવી દો, તમે બતાવી દો કે તમે તમારી માતૃભૂમિને કેટલો પ્રેમ કરો છો. મેન્ટેન સોશિયલ ડિસ્ટન્સિંગ, મેન્ટેન વોટ એવર રૂલ્સ દે આર ટેલિંગ ટુ યુ, એન્ડ પ્લીઝ ટ્રાય ટુ મેન્ટેન સોશિયલ ડિસ્ટન્સિંગ. જય હિન્દ, જય ભારત. આપની આસપાસ બનતી ઘટનાઓ, સમાચાર અને રસપ્રદ માહિતીઓ ઝડપથી મેળવવા માટે અમારી વેબસાઇટ www.mrreporter.in પર વિઝિટ કરો. આ ઉપરાંત અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને ફોલો કરો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. થેન્ક યુ.